લોકડાઉનના પગલે રાઉન્ડ ધ ક્લોક વાહનોથી ધમધમતા સિક્સ લેન હાઈવે ઉપર સ્મશાનોત શાંતિ પથરાઈ ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો કરજણ નજીક આવેલું ટોલ પ્લાઝા પણ વાહનો વિના સુમસામ ભાસી રહ્યું છે. લોકડાઉનના પગલે રાઉન્ડ ધ ક્લોક વાહનોથી વડોદરા ભરૂચ સિક્સ લેન હાઈવે પર સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો કરજણ નજીક આવેલું ટોલ પ્લાઝા પણ વાહનો વિના સુમસામ ભાસી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તો ભારત દેશમાં પણ કોરોના વાયરસના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસીય લોકડાઉનની જાહેરાત કરાઈ છે. લોકડાઉનના પગલે 24 કલાક વાહનોથી ધમધમતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ વિસામો લઈ રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાત કરીએ કરજણ ટોલ પ્લાઝાની, તો ગત રોજ મોડી સાંજે મીડિયા ટીમ દ્વારા કરજણ ટોલ નાકાની મુલાકાત લેતા ટોલ પ્લાઝા પાસે એકદમ નીરવ શાંતિ પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માત્ર એકલડોકલ વાહનો સિવાય કશું જ નજરે પડ્યું ન હતું. તો આવતા જતા એકલડોકલ વાહનોને પોલીસ દ્વારા અટકાવી કડક ચકાસણી કર્યા બાદ પસાર થવા દેવામાં આવતા હતા. ટોલ પ્લાઝા નજીક બેરિકેડ પણ ગોઠવેલા નજરે પડ્યા હતા. 24 કલાક વાહનોની અવર જવરથી ધમધમતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાણે કે એક લાંબો વિસામો લઈ રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે ભારે હાહાકાર મચી ગયો છે, ત્યારે ભારતમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનો લોકડાઉનની જે જાહેરાત કરવામાં આવી છે એના પગલે ભરૂચ વડોદરા માર્ગ પર આવેલું ટોલ નાકું આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે સતત વાહનોથી ધમધમતું રહેતું આજે છેલ્લા 10 દિવસથી સુમસામ ભાસી રહ્યું છે. અહીંયાથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય, આજે વાહનો વગર આ ટોલ નાકું એકદમ સ્મશાનવત શાંતિમાં ફેરવાઈ ગયું છે. યાકુબ પટેલ સાથે રાજેશ ટીવી કરજણ.